તો મિત્રો સ્વાગત છે આજે સોલંકી બ્લોગમાં. તો આજે હું તમને અનોખી જર્ની દેખાડવા જવાનો છું. તો વિડીયો શરૂ થાય અને પૂરો થાય ત્યાં સુધી જજો. તો આપણે ક્યાં ક્યાં જવાનું છે, તો આપણે પહેલાં જશું ડુંડા. ડુંડા વીર વસ્ત્રાલ દાદાનું ધામ છે અમારા દેવનું, ત્યાં દર્શન કરી અને પછી ત્યાંથી જશું બગદાણા. બગદાણા તો કે બાપા સીતારામના દર્શન કરવા અને એને સાંજે આરતીનો લાભ લેશું, એટલે લાઈવ આવશે આરતીનો લાભ, તો એ જોવાનું સુખતાને. અને બીજી વસ્તુ મિત્રો કે આપણે ત્યાંથી સવારે જશું ભગુડા. ભગુડા તો કે આઈ મોગલના ધામે, તો એના પણ હું ટોટલિંગ દર્શન કરાવીશ. ત્યાંથી ભગુડાથી જશું આપણે ઉષાકોટડા. ઉષાકોટડાથી ઉષાકોટડામાં ચામુંડના ચારે ચાર વિડીયો જોવાનું સુખતાની અલગ અલગ વિડીયો આવશે. અને બગદાણા બાપા સીતારામનું તો લાઈવ કરવાનો છું, તો લાઈવ વિડીયો જોવા સુખતાની કદાચ સાંજે 7:30-8 વાગે આપણે લાઈવ થઈ જશું. તો અત્યારે તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 સવારના અને આપણે અહીંથી નીકળવાના છે. તો આજે લાગે છે કે 2:30 વાગે પહોંચી જશું. તો આપણે ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ચલો આપણે હવે ડાયરેક્ટ જઈએ ડુંડાસ. તો એક મિત્રને લેવાના છે વ્યાસપુરથી, ત્યાંથી લઈ અને ડાયરેક્ટ આપણે નીકળશું ડુંડાસ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ડુંગર ને અહીંથી થાય છે 4-5 કિલોમીટર. ડુંડાસ 4-5 કિલોમીટર થાય છે. તો અહીંથી આપણે હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. તમને પાછળનો નજારો, આ સામે બોર્ડ છે ડુંડાસ, 2-3 ગામડા આવે છે એના પછી આવશે. ચલો તો આપણે વિડીયો સ્ટાર્ટ. મિત્રો આપણે ડુંડાસ પહોંચી ગયા છે, તો હું અંદરના દર્શન કરાવી દઉં. તો ચલો મધ્યાહન ભોજન પણ આપે છે, આપણે મધ્યાહન ભોજન કરી લેવું. તો મિત્રો કહેવાય છે કે આમાં પ્રથમ નાગણી દેખાણીથી અહીંયા હતી અને એના હિસાબે પછી અહીંયા મંદિર બનાવ્યું વસરાજ દાદાનું. તો આ કૂવો છે ને નાની એવી ચકરડી પણ છે ત્યાં, એ તમને બતાવી દો. જોઈ લો સામે ત્યાં સુધી છે ગેટ સુધી. તો ચલો તો મિત્રો તમને વસરાજ દાદાનું મંદિર બતાવી દીધું. હવે આપણે અહીંથી જવું ડાયરેક્ટ બગદાણા અને આ વિડીયો અહીંયા એન્ડ કરીશું અને બીજા પાઠમાં આપણે મળીશું. આપણી બીજી પણ ચેનલ છે ટેકનિકલ સપોર્ટ, તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે એની પણ. અને બીજી વસ્તુ, કોઈ પણ વિડીયો લખતા પ્રશ્ન હોય તમારે તો એ મારી ચેનલ જોઈ લેજો.
બરાબર, હવે આપણે અહીંયા વિડીયોને વિરામ દઈએ. તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન નીચે ઓન કરી નાખજો. હવે આપણે ડાયરેક્ટ મળીશું પાર્ટ 2 માં.